છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. અમદાવાદમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીના નામે આ વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં આરોપીઓને પકડતી હતી પોલીસ અને આરોપીઓ પાસેથી હથિયાર પણ પકડાયા છે. ન્યૂઝ 18 વિડીયોની પુષ્ટિ કરતું નથી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે કરેલી મોટી કાર્યવાહીનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીના નામે આ વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં આરોપીઓને પકડી રહી છે પોલીસ અને આરોપીઓ પાસેથી હથિયાર પણ પકડાયા છે. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. તો અમદાવાદમાં એક હોટલમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, ત્યારબાદ મામલો ખૂબ જ ગરમાયો હતો. સંવાદદાતા નવીન ઝા અત્યારે અમારી સાથે જોડાયા છે. નવીન, સોશિયલ મીડિયામાં જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે કઈ હોટલનો છે અને હાલ આ અંગે કોઈ પુષ્ટિ થઈ શકી છે? પંકજ, જે કઈ ગલતી આ વિડીયો જે છે, બે વિડીયો છે, અલગ અલગ બંને વિડીયો વાયરલ થઈ ગયા છે. તેની અંદર પોલીસના પાસે 6 કર્મચારીઓ જે છે, 4 જેટલા આરોપ શખ્સોને પકડે છે અને તેમની પાસેથી હથિયાર પણ બરામદ કરે છે અને તેમને ત્યાંથી લઈ જવામાં આવે છે. જે વિડીયો છે તે 27 જૂનનો વિડીયો છે, એ વાત તો કન્ફર્મ છે. ગુજરાતનો જ વિડીયો છે એ વાત પણ કન્ફર્મ છે. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીના નામે વિડીયો વાયરલ થયો છે. તો ખરેખર આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે કે અન્ય કોઈ ટીમ છે તે તપાસનો વિષય છે. અમે આ મામલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી રહ્યા છીએ, જેથી ખબર પડે કે ખરેખર આ વિડીયો છે ક્યાંનો. કારણ કે કોઈ કહે એવું છે કે આ વિડીયો બનાસકાંઠાનું છે, તો કોઈ કહે છે આ પાટણનું છે, તો કોઈ કહે છે ભરૂચનું છે. તો ખરેખર આ વિડીયો છે ક્યાંનો એ તપાસનો વિષય છે અને જેમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હોવાનો વિડીયો જે વાયરલ થયો છે, તો અમે સંપર્ક કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ક્લિયર થઈ જશે કે આ વિડીયો ક્યાંનો અને કોણે કાર્યવાહી કરી છે. જી નવીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સોશિયલ મીડિયામાં આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને હજુ પુષ્ટિ થઈ શકી નથી. હોટલમાં આરોપીઓને પકડતી પોલીસ અને તેનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક પણ અમારા સંવાદદાતા લગાતાર કરી રહ્યા છે કે આ વિડીયો જે છે એમાં જે દેખાઈ રહ્યા છે જે લોકો તે ક્રાઇમ બ્રાન્ચના કે પોલીસના જ કર્મચારીઓ છે કે અન્ય કોઈ છે, જોકે તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. તો અમદાવાદમાં સોશિયલ મીડિયામાં આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પોલીસે મોટી કાર્યવાહી કરી છે તેનો આ વિડીયો વાયરલ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીના નામે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. હોટલમાં આરોપીઓને પકડી રહી છે પોલીસ અને તેમની તપાસમાં તેમની ઝડપીમાં કેટલાક હથિયારો પણ તેમની પાસેથી મળી આવ્યા છે. આરોપીઓ પાસેથી હથિયાર પકડાયા છે. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. આ વિડીયોને અંગે અમારી ટીમ લગાતાર ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને પૂછી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સંપર્ક પણ કરી રહી છે કે આ વિડીયો જે છે એમાં જે લોકો દેખાઈ રહ્યા છે શું એ ક્રાઇમ બ્રાન્ચના છે, પોલીસના જ કર્મચારીઓ છે કે અન્ય છે. જો કે આપે થોડા સમય પહેલાં જ અહીંયા કેટલાક તત્વો જે છે એ હોટલ ઉપર હુમલાઓ કરતા હતા અને તેને લઈને પણ પોલીસે સઘન તપાસ કરી હતી કે કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ માહોલ બગાડવાનો કોશિશ કરતા હોય છે. ત્યારે પોલીસે આ એક હોટલમાં મોટી કાર્યવાહી કરી છે અને કેટલાક અસામાજિક તત્વો જે છે તેને પકડીને તેમની ઝડપી લીધી છે અને તેમાં આરોપીઓને પકડી પણ પાડવામાં આવ્યા, સાથે સાથે તેમની ઝડપી દરમિયાન કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે. આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં તો એ પ્રકારે જ વાયરલ કરવામાં આવી રહ્યો છે કે આ ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી છે. પરંતુ અમે આ વિડીયોની પુષ્ટિ નથી કરતા, કારણ કે ક્રાઇમ બ્રાન્ચ તરફથી હજુ સુધી આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. તો આરોપીને પકડતી પોલીસ હોટલમાં કેટલાક પોલીસની ટીમ જે છે ત્યાં પહોંચી ગઈ અને આરોપીને પકડીને તેની ઝડપી લેવામાં આવી, તો તેમાં કેટલાક હથિયારો પણ તેની પાસેથી મળ્યા છે. હોટલમાં આરોપીઓને પોલીસે પકડ્યા છે અને આરોપીઓ પાસેથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા. જોકે આ કઈ હોટલનો છે અને આ આરોપી કોણ છે તેને લઈને હજુ પુષ્ટિ થઈ શકી નથી. આ વિડીયોને લઈને પણ કોઈ પુષ્ટિ થઈ શકી નથી. અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં તપાસ અકસ્માતમાં પર્વ શાહની જે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી, કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ થઈ છે અને આજે બપોરે પર્વ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પર્વ શાહ સામે હાલ 304 અ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ફરિયાદમાં 304ની કલમ ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ કરી શકે છે. તો અમદાવાદમાં શિવરંજની રોડ ઉપર હિટ એન્ડ રન કેસમાં
પર્વ શાહની ધરપકડ તો થઈ ચૂકી છે। ગઈકાલે જ તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને આજે હવે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરવાની છે। પર્વ શાહની મોડી રાત્રે ધરપકડ કરાઈ, કોરોના રિપોર્ટ તેનો નેગેટિવ આવ્યા બાદ ધરપકડ થઈ। આજે બપોરે પર્વ શાહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પર્વ શાહ સામે 304 અ હેઠળ ગુનો દાખલ થયેલો છે। ફરિયાદમાં 304ની કલમ ઉમેરવા કોર્ટમાંથી રજૂઆત કરી શકે છે। અમે સિંધુ ભવનથી નીકળ્યા, અમારી પાછળ એક ગાડી પડી તો એમાં અમને એવું લાગ્યું કે પોલીસ હોઈ શકે છે, તો એ ડરથી અમે ગાડી જવા દીધી અને એ પાછળ ને પાછળ સિંધુ ભવનથી લઈને અમારી સુધી શિવરંજની સુધી આવ્યો અને ત્યાં અમારી ગાડી દબાવવાનો ટ્રાય કર્યો, તો એમાં મેં બ્રેક મારી અને એ ગાડી ઘૂસી ગઈ સીધી અંદર અને એ ભાગી ગયો એ ગાડીવાળો, અને એમાં ત્યાં જે પબ્લિક હતી એ દંડાઓ લઈને પાછળ આવી, તો અમે બધા ડરી ગયા કે મારશે, એ હિસાબથી અમે ભાગીને અમે સર્કલ સુધી પહોંચ્યા, નહેરુનગર સર્કલ, અને ત્યાંથી અમને પિકઅપ કરવા આવ્યા પપ્પા અને અમે ફિયાના ઘરે ગયા, ત્યાં અમે ત્યાં જ બેઠા હતા। પછી નીચે બધા હા, એક લેડીઝ નથી રહ્યા, ધોરણ 10 નું ઐતિહાસિક પરિણામ જાહેર થયું છે। તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે। પરિણામ ગઈકાલે સાંજે 8 વાગે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે। જો કે આ વખતે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ લેવા માટે શાળાએ પહોંચ્યા। પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશીટ આપવામાં આવી છે। ઓરિજિનલ માર્કશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે। રાજ્યની કુલ 10,977 સ્કૂલના 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે। તો આ વિશે વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, હવે પરિણામ જાહેર થયું છે, સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પરિણામને લઈને શું કહી રહ્યા છે? બિલકુલ પંકજ, જે રીતે કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જો કે માસ પ્રમોશન વચ્ચે પણ સુરતના વિદ્યાર્થીઓ ફરી એકવાર મેદાન મારી ગયા છે। સૌથી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષની જેમ સુરતની આશાદીપ ગ્રુપના વિદ્યાર્થીઓ સૌથી અવ્વલ રહ્યા છે। આપણી સાથે આશાદીપના સંચાલક સાથે વિદ્યાર્થીઓ છે, આપણે સંચાલક સાથે વાત કરીશું। શું કહેશો, પરિણામને લઈને કયા પ્રકારનું પરિણામની આશા હતી અને આવ્યું છે? પરિણામની જો વાત કરવા જઈએ તો ગત વર્ષ કરતાં ખૂબ જ ઊંચું પરિણામ કહી શકાય। ગત વર્ષે આખા ગુજરાતની અંદર 1600 એવન ગ્રેડ હતા, એની સરખામણી આ વર્ષે 17,000 ઉપર એવન ગ્રેડ, એટલે તમે ગણી શકો છો કેટલા ઘણું રિઝલ્ટ છે। એનું એક મેઇન રીઝન છે કે શાળાએ પણ માર્ક્સ આપેલા છે, ધોરણ 9 અને ધોરણ 10ની પ્રથમ સામાયિકના પણ માર્ક્સ કાઉન્ટ થયા છે, એટલે આ બધું લઈને એક વસ્તુ તો ચોક્કસ જ હતી કે રિઝલ્ટ ખૂબ જ ઊંચું આવશે। અને એની અંદર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે 125 વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યા છે, એનો પણ અમને ગર્વ છે અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે, એના કારણે પરિણામ આવ્યું છે। કોરોનાની મહામારી હતી, ધોરણ 10 અને 12નું એ પ્રકારે ઓનલાઈન અભ્યાસ હતો, એટલે ઓનલાઈન અભ્યાસ બી કેટલો કામ વિદ્યાર્થીઓને? ઓનલાઈન અભ્યાસક્રમની જો વાત કરવા જઈએ તો જે ફિઝિકલ એજ્યુકેશન ને ઓનલાઈન અભ્યાસક્રમમાં રિયલી ડિફરન્સ પડે જ, પણ આવી પરિસ્થિતિ વચ્ચે આપણી પાસે કોઈ ઓપ્શન જ નહોતો અને ગુજરાત સરકારે જે ડિસિઝન લીધું હતું ઓનલાઈન એજ્યુકેશન, એ બહુ સારું ડિસિઝન હતું। યસ, તમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો દર વર્ષે કોમ્પિટિશન થતું, આ વર્ષે તમારી શાળામાં વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા કે વિદ્યાર્થી? એવરેજ જોવા જાવ તો બંને એવરેજ સેમ જેવા છે, 50% જેવા વિદ્યાર્થીની હોય છે અને 50% જેવા વિદ્યાર્થીઓ છે। બિલકુલ વિદ્યાર્થીઓ છે, આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું, શું કેવું છે? બેટા, આપનું નામ? પ્રિયંકા રિઝિયા। શું કહેશો, કોરોનાની મહામારી માસ પ્રમોશન વચ્ચે અવ્વલ? આજે તો શાળા દ્વારા પણ અમને પૂરેપૂરો સપોર્ટ મળેલો હતો, લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પણ શાળાએ અને અમે પણ મહેનત કરવાની છોડી ન હતી। બિલકુલ, અન્ય વિદ્યાર્થીઓ? બેટા, શું નામ, શું કહેશો પરિણામને? રૂતાંશી માંગરોળિયા। આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઓનલાઈન જ્યારે હતું ત્યારે શાળા દ્વારા ખૂબ જ સરસ ભણાવવામાં આવ્યું, અને જ્યારે વચ્ચે ઓફલાઈન થયું હતું ત્યારે પણ ખૂબ મહેનત સારી કરી, શિક્ષકો અને માતા પિતાના સપોર્ટને કારણે આજે આ સફળતા મળી છે। વિદ્યાર્થીઓમાં ખુશી છે, છોકરાઓ વિદ્યાર્થીઓ છે, આપણે વાત કરીશું, શું કહેશો, શું પરિણામ? મારું નામ કેતાણી પ્રિન્સ છે, મહેનત પણ ખૂબ સારી હતી। શું કહેશો પરિણામ, અવ્વલ ગ્રેડમાં પાસ થયા છે, પાંચ પ્રમોશન વચ્ચે? અમારી જો મહેનત તો ખૂબ સરસ હતી, શાળા તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો છે અને ઓનલાઈન શિક્ષણ ઘણું સારું હતું,
પરંતુ પરીક્ષા ન લેવાની ત્યારે થોડુંક દુઃખ થયું છે અમને, અને પરિણામ તો ખૂબ સારું આવ્યું છે, મહેનત પ્રમાણે પરિણામ મળ્યું છે અમને, મતલબ શાળા તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે. પંકજ, વિદ્યાર્થીઓ દસમાનું વર્ષ હતું, ખૂબ જ મહેનત કરી હતી અને સારા પરિણામની આશા હતી, પણ માસ પ્રમોશન વચ્ચે પણ સારું પરિણામ આવ્યું છે. જસ આ બાળકો પોતાની મહેનત અને ખાસ કરીને શાળાએ જે ઓનલાઈન અભ્યાસ આપ્યો હતો તેને લઈને તે લોકોએ પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં જે રીતે માર્ક મેળવ્યા હતા તેના આધારે જ તેમને માસ પ્રમોશન મળ્યું છે, અને આ માસ પ્રમોશનને લઈને તેઓ ટોપ 10માં પહોંચ્યા છે. જોકે સુરતમાં, ગુજરાતમાં દર વર્ષે સુરત મેદાન મારી જાય છે, આ વર્ષે પણ સુરત સૌથી આગળ રહ્યું છે. ભલે માસ પ્રમોશન હોય પણ એ ગ્રેડમાં સૌથી વધુ સુરતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઝળક્યા છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તો વાત થઈ સુરતના વિદ્યાર્થીઓની, હવે આવો સાંભળીએ કે અમદાવાદમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું જે પરિણામ આવ્યું છે ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે. કોરોનાના કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપ્યા બાદ આખરે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પરિણામથી પણ વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી રહ્યું છે. ધોરણ 10ના જે માર્કશીટ જે પરિણામ જેઓએ જોઈ લીધું છે તેવા વિદ્યાર્થીઓ જે છે તેઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ આ પરિણામથી કેટલા સંતુષ્ટ છે, શું કહેશો, શું પરિણામ આવ્યું છે અને કેટલા સંતુષ્ટ. 99.22% આવ્યા છે, પરંતુ જો પરીક્ષા લેવાઈ હોય તો આનાથી વધારે રિઝલ્ટમાં વધારો થાય. જો એક્ઝામ લેવાયું હોત તો વધારે રિઝલ્ટ આવ્યું હોત એવું લાગે છે, કારણ કે આ વખતે જે પ્રકારે માસ પ્રમોશન. હા, વધારે આવત રિઝલ્ટ, કારણ કે એક્ઝામ આમાં ધોરણ 9ના માર્ક્સ પણ એડ કરેલા છે, જ્યારે ધોરણ 10માં વધારે મહેનત કરી હોવાથી ધોરણ 10નો રિઝલ્ટ વધારે આવત. અન્ય વિદ્યાર્થી છે, શું કહેશો, શું પરિણામ આવ્યું છે, કયો ગ્રેડ આવ્યો છે અને શું કેટલા. A1 ગ્રેડ આવ્યો છે અને 99.45% છે, પણ જો બોર્ડની એક્ઝામ લેવાઈ હોત તો આનાથી વધારે માર્ક્સ આવી શકે, એટલે પરિણામથી એટલો સંતોષ નથી. અન્ય વિદ્યાર્થીની પણ છે, શું કહેશો. એક્ઝામ જો લેવાઈ હોત તો સારું થત અને પરિણામ પણ આના કરતાં વધારે સારું મળત, અને આગળ જવા કોઈ પણ પ્રવાહમાં જવામાં વધારે પડતી મુશ્કેલીઓ ના આવત. કયા સ્ટ્રીમમાં જવાનું. વિજ્ઞાન પ્રવાહ. તમે શું કહેશો. એક્ઝામ લેવાઈ હોત તો વધારે સારું લાગત, એમ કે પ્રિપેરેશન એ પ્રમાણે સારી હતી અને આગળ બીજી લાઈનમાં જવું હોય તો કીધું એમ કોઈ પ્રમાણેની મુશ્કેલી ના પડત વધારે. તમારે કયો ગ્રેડ આવ્યો છે અને કેટલા પરિણામ. A2 ગ્રેડ છે અને પર્સન્ટાઇજ 95.1% છે, પણ એક્ઝામ લેવાઈ હોત તો સારું હોત, કારણ કે 7-8 કલાક સુધી મહેનત કરતા હતા અને ઓફલાઈન એક્ઝામ લેવાઈ હોત તો સારું હતું. તો ક્યાંક ને ક્યાંક જે છે તે વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે કે આ માસ પ્રમોશન જે આપવામાં આવ્યું હતું તેના કરતાં જો પરિણામ જે એક્ઝામ પરીક્ષા જે લેવાઈ હોત તો પરિણામ ક્યાંક જુદું આવ્યું હોત અને તેઓ પણ વધારે સારી મહેનત તેઓએ ધોરણ 10માં કરી હતી અને વધારે વધુ સારા માર્ક્સ તેઓ મેળવી શક્યા હોત તેવું વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે ગાંધીનગર ખાતે, જેમાં રસીકરણના મામલે ચર્ચા થવાની છે. રસીના જથ્થા મામલે પણ ચર્ચા થશે. ડેલ્ટા પ્લસ વાયરસ સામેની તૈયારીઓ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની છે. શાળાઓની ફી મામલે કોઈ નિર્ણય પણ લેવાઈ શકે છે. વાલીઓને સરકાર દ્વારા રાહત પણ આપવામાં આવી શકે છે. વિકાસના કામોની પણ સમીક્ષા કરવામાં આવશે. તો ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યની ખાસ તો મહત્વના જે મુદ્દાઓ છે, રસીકરણ છે, રસીકરણનો જથ્થો છે, તે મામલે ચર્ચા થશે. ડેટા પ્લસ વાયરસના ખતરા સામે સરકારની જે તૈયારીઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. શાળાઓની ફી મામલે કોઈ નિર્ણય હજુ લેવાયો નથી, તો તે અંગે પણ નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા છે. વાલીઓને મોટી રાહત સરકાર આપી શકે છે અને વિકાસના કામોની સમીક્ષા પણ કરવામાં આવશે. તો આજે મોદી મંત્રી પરિષદની પણ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. કોરોનાની બીજી લહેર બાદ આ પહેલી મંત્રી પરિષદની બેઠક છે જે મળવા જઈ રહી છે. આજે સાંજે 4 વાગે વર્ચ્યુઅલી આ બેઠકનું આયોજન છે, જેમાં કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. પીએમ આ તમામ મંત્રીઓ અને મંત્રાલયના કામકાજની સમીક્ષા કરવાના છે, સાથે કેન્દ્રના આગળના રોડમેપથી પણ સૌને વાકેફ કરશે.
રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિએશનના કામકાજની સમીક્ષા કરશે, ટેલિકોમ મંત્રાલયના કામકાજની પણ સમીક્ષા કરશે, કોરોના સામે લેવાયેલા પગલાંનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. પંચમહાલના ઘોઘંબાના ગોયાસુંડલ ગામે દીપડાએ એક બાળક પર હુમલો કર્યો છે. તરવારિયા ફળિયાના 9 વર્ષીય બાળક પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો. જોકે નજીકમાં ઉપસ્થિત વન વિભાગના વોચમેને દીપડાને પડકારતા દીપડો જ ભાગી છૂટ્યો હતો. સદનસીબે બાળકનો જીવ બચી ગયો, પરંતુ ગળાના ભાગે ગંભીર ઇજા થતાં બાળકને હોસ્પિટલમાં ખસેડાયું છે. અગાઉ પણ 2 કિશોર પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો. વારંવાર દીપડાના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સુરતના બારડોલીમાં કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડાડવામાં આવ્યા. બુટલેગરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી. નાચગાન સાથે દારૂની રેલમછેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બુટલેગર જે છે એ જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી રહ્યો છે. કોઈ જ માસ્ક નહીં, સોશિયલ ડિસ્ટન્સ નહીં, અને આવા બુટલેગર સામે કોઈ કાર્યવાહી થતી નથી, જેના કારણે લોકોમાં નારાજગી છે. સુરત જિલ્લામાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સુરત સ્થિત વરાછા મિની બજારના વેપારીઓ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતના મિની બજારના આવા બિહામણા દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા. અગાઉ પણ અનેક વખત આવા દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે, પરંતુ તંત્ર આંખડા કાન કરી રહ્યું હોય એવું લાગે છે. હીરા બજારમાં કોરોના કાળથી જ ગાઈડલાઇનનું સરિયામ ઉલ્લંઘન જોવા મળ્યું. મિની બજારમાં ન તો લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું, ન તો કોઈએ માસ્ક પહેર્યું. સુરતમાં લોકો બેખોફ બનીને ફરી રહ્યા છે, જાણે કોરોના સુરતમાંથી નાબૂદ થઈ ગયો હોય. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડામાં અવધ યુટોપિયામાં અશ્લીલ હરકત કરવાની એક યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. અવધ યુટોપિયા ટાઉનશીપમાં સુરતથી રહેવા આવેલ એક પરિવારની મહિલાઓ સામે અશ્લીલ હરકત કર્યાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશને કરવામાં આવી. પારડી પોલીસે અવધ યુટોપિયામાં કામ કરતા એક કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલના ગોધરાની મેસરી નદીના પટમાંથી મૃત હાલતમાં એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો. નવજાત શિશુ કપડામાં વીંટાળી ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નવજાતના મૃતદેહની દફનવિધિ કરી. નવજાત શિશુનો મૃતદેહ કોણ અને કેમ ફેંકી ગયું એ દિશામાં તપાસ હાથ ધરી. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ. બારડોલી, મહુવા, પલસાણા તેમજ કડોદરા પંથકમાં વરસાદ થઈ રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જૂન મહિનો પૂરો થવા આવ્યો, પરંતુ હજુ રાજ્યમાં વાવેતર પ્રમાણમાં ઓછું થયું છે. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 14.24% થયો. જોકે 9 જિલ્લા એવા છે જ્યાં 10%થી પણ ઓછો વરસાદ છે. રાજ્યમાં 10 જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો. તમામ તાલુકામાં ચોમાસાનો વરસાદ પણ નોંધાયો. જોકે વાવેતર હજુ અગાઉના વર્ષોની તુલનામાં ઓછું થયું છે. ઘણા જિલ્લામાં 23% જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ 3 જિલ્લામાં 5%થી પણ ઓછો વરસાદ નોંધાયો છે, જેની અસર વાતાવરણ પર વર્તાય છે. રાજ્યમાં ચાલુ ખરીફ સિઝનમાં 25,02,288 હેક્ટરમાં વાવેતર થયું, જે સરેરાશ વાવેતરના 29.25% છે. રાજ્યમાં ધાન્ય પાકનું વાવેતર 74,519 હેક્ટરમાં થયું, જે 5.50% છે. કઠોળનો વાવેતર વિસ્તાર 44,226 હેક્ટર છે, જે 10.27% છે. તેલીબિયા પાક 10,56,704 હેક્ટરમાં થયું છે, જે 40.96% છે. 11,46,088 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું, જે 44.89% છે.
1,32,858 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું, જે 10.99% છે, જ્યારે 47,085 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે, જે 19.46% છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 19,56,600 હેક્ટરમાં વાવેતર થયું છે, ઉત્તર ગુજરાતમાં 2,42,900 હેક્ટરમાં વાવેતર થયું છે, તો મધ્ય ગુજરાતમાં 1,49,500 હેક્ટરમાં વાવેતર થયું, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછું 1,04,300 હેક્ટરમાં વાવેતર થયું. કેટલાક જિલ્લામાં વાવણી સમયે થયેલો વરસાદ ઓછો હતો, તો કેટલાક વિસ્તારમાં હજુ વાવણી લાયક વરસાદ પડ્યો જ નથી. એવામાં ખેડૂતો ચિંતામાં છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો નારાજ છે. જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સામે નારાજગી દર્શાવી વાંસદા તાલુકાના ખેડૂતોને સમયસર સબસિડીવાળા બિયારણ મળ્યા નથી, જેથી બજારમાંથી ઊંચા ભાવે બિયારણ લેવાનો વારો આવતા ખેડૂતોએ નારાજગી દર્શાવી. વાંસદા તાલુકાના આદિવાસી ખેડૂતોને આ વર્ષે યોગ્ય સમયે સબસિડીવાળા બિયારણ ન મળ્યાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. સરકાર બિયારણ આપે પણ વેલો નહીં આપે. વરસાદ પડી ગયો ને આપ્યું નથી, એટલે અમે છે તો વેચાતું લઈને લાખી દીધું. જિલ્લા પંચાયત મારફતે બિયારણ આપવામાં આવે, પરંતુ સમય મર્યાદામાં આપતા નથી, અને ખેડૂતોને 15-20ની જરૂર હોય, 4-5 જણને આપે, અને જેને જરૂરિયાત હોય એ વેચાતું લઈ આવે ને પછી સરકાર આપે. એટલે સરકાર જરાક વહેલું કરે તો સમયસર સમય મર્યાદામાં વાવણી થઈ જાય તો ખેડૂતોને તેનો પૂરેપૂરો લાભ મળે. હાલમાં જે નવસારી જિલ્લા પંચાયત દ્વારા તરુ એટલે કે બિયારણ જે આપવામાં આવ્યું, ડાંગરનું બિયારણ ખૂબ જ મોડું આપવામાં આવ્યું. કારણ કે એમ જનરલી દક્ષિણ ગુજરાતમાં અને નવસારી જિલ્લાની વાત કરીએ તો જૂન 15થી વરસાદ ચાલુ થઈ જાય છે, વાવણીનો વરસાદ. અને ગત વર્ષે પણ બિયારણ જે આપ્યું તે સમયસર આપ્યું હતું, પરંતુ આ વખતે બિયારણ ખૂબ મોડું આપ્યું. નવસારી જિલ્લામાં જોઈએ તો ચાલુ વર્ષે વરસાદ 1 અઠવાડિયું વહેલો શરૂ થયો છે, એટલે ખેડૂતોએ પોતાની રીતે વહેલી વાવેતર કરી અને શરૂઆત કરેલી છે એવી રજૂઆતો મળી છે. પરંતુ ચાલુ વર્ષે તોકતે વાવેતર જોડાણને કારણે સમગ્ર તંત્ર સહાય ખેડૂતોના ચૂકવવામાં પ્રાયોરિટીના ધોરણે લાગેલું હતું, અને ત્યારબાદ એમાંથી ફ્રી પડતા જિલ્લાના ખેડૂતોને બિયારણનું વિતરણ શરૂ કરેલું છે. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો. ચાલો જાણીએ સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં છે. સંજીવની ગાડી હાલ મધ્યપ્રદેશના ઇન્દોરના પિગદમ્બર અને હરણ્યાગીડી ગામમાં લોકોને મળ્યા. નાસિક શહેરના સંગમેશ્વર અને જલગાંવ નિંબેટ ગામની મુલાકાત લીધી, તો ગંટૂરમાં ઇલમંડા અને મૂળ કાલુરની મુલાકાત લીધી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 322 ગામડાઓના 1,52,150 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.